ભરૂચ પંથકમાં કોરોના મહામારી વધતા ભરૂચ પંથકના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી આ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થાય તે પહેલાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા દુકાનો પર ઉમટી પડતા ગ્રાહકોની ભીડ જણાઈ હતી ભરૂચ પંથકના વેપારી એસોસિએશન અને યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અંગે જાહેરાત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે સાથે જ કોવિડ સ્મશાન ખાતે અપાતા અગ્નિસંસ્કારમાં મૃતદેહોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે તે સાથે મહત્વની બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લામાં હોમ ક્વોરન્ટાઇન થયેલ લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેઇન તોડવું અત્યંત આવશ્યક થઈ ગયું છે ત્યારે વેપારી એસોસિએશન ભરૂચના પ્રમુખ નાગજીભાઈ ગાંધી અને યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના કતોપોર બજારના પ્રમુખ ઇલિયાસ પટેલ દ્વારા વેપારીઓને સ્વૈચ્છિક લોકડાઉન કરવા અને લોકોના આ લોકડાઉનમાં સહ સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી તે મુજબ આજે તારીખ સત્તરમી એપ્રિલના રોજ શનિવારના બપોરના બાર વાગ્યાથી લોકડાઉન શરૂ થાય તે પહેલાં લોકો શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા વેપારીઓનો આ સ્વૈચ્છિક લોકડાઉન તારીખ ઓગણીસમી એપ્રિલને સવારના છ વાગ્યા સુધી અમલમાં રહેશે વીકેન્ડના લોકડાઉનના પગલે કોરોના વાયરસની ચેન તૂટશે અને તેથી કોરોના મહામારીનો કાળો કેર અટકશે તેવી આશા અને અપેક્ષા લોકો રાખી રહ્યા છે